આ પહેલાંના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે ભારતની અંદર ગરીબી ઉદ્ભવવા માટેના મુખ્ય કારણો કયા કયા છે, તેમજ તે ગરીબી નિવારવા માટેની વ્યૂહરચના કેવા પ્રકારની અપનાવવામાં આવી હતી। હવે આપણે વાત કરવાની છે આ વિડીયોની અંદર ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો। તો ભારત સરકારે ગરીબી નિવારવા માટે અનેક વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી ગ્રામીણ વિસ્તારના અને શહેરી વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડવા માટે અને તેમને આર્થિક રીતે સહાય પૂરી પાડવાના હેતુથી વિવિધ કાર્યક્રમો અમલમાં મૂકેલા છે। આ વિવિધ યોજનાઓ કે કાર્યક્રમોને 5 વિભાગમાં વહેંચવામાં આવેલ છે। 1 વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, 2 સ્વરોજગારીના કાર્યક્રમો, 3 અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, 4 સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને 5 શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો। આ 5 કાર્યક્રમો કે યોજનાઓ છે તે એક પછી એક આપણે જોઈએ અને આ દરેક કાર્યક્રમ કે યોજનાનો મુખ્ય હેતુ ગરીબ લોકોને આવક પ્રાપ્ત થાય, ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તે મુખ્ય હેતુ રહેલો છે। તેમાં સૌ પ્રથમ વાત કરીએ તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના। ભારતની અંદર રાષ્ટ્રીય કૃષિ યોજના દ્વારા ખેતીને સમૃદ્ધિમાં વધારો થાય તે માટે જુદા જુદા વિભાગોની રચના કરવામાં આવેલ છે। સિંચાઈની સગવડ ખેતીની અંદર વધે, ખેતીની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ માટે આર્થિક સહાય કરવામાં આવે, પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે એ માટે ચેક ડેમો કે નાના તળાવોનું નિર્માણ કરવું અને તેના દ્વારા ગ્રામીણ વિસ્તારના અને ખેડૂતોને ખાસ કરીને રોજગારી પૂરી પાડી અને ગરીબીમાંથી એ બહાર લાવવાનો મુખ્ય હેતુ રહેલો છે। એવી જ બીજી મહત્ત્વની કહી શકાય એવી ગરીબી નિવારણ કાર્યક્રમની યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના। આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અન્વયે વધુને વધુ સુગ્રથિત કરી અને ખેતીની સુરક્ષા પૂરું પાડવાનો હેતુ રહેલો છે। આ માટે કોઈ કુદરતી આપત્તિ આવે તો એ નુકસાની સામે ખેડૂતોને ટેકાના ભાવો પ્રાપ્ત થાય, આર્થિક સહાયતા પ્રાપ્ત થાય અને ખેડૂતોને બોનસ અને ટેકાના ભાવોએ જે ખેત પેદાશો છે એ ખરીદી કરી અને તેમને થયેલું નુકસાન એ ભરપાઈ કરવાનું છે। એટલે આ યોજનાની અંદર ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરવામાં આવેલ છે અને તેના દ્વારા ગરીબી દૂર કરવાનો એક મહત્ત્વનો યોજનાના ભાગરૂપે નિર્ણય લેવામાં આવેલ છે। ત્રીજી મહત્ત્વની કહી શકાય એવી યોજના છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ। આ યોજના અન્વયે જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જાતિના લોકો છે તેમને વિવિધ પ્રકારની સબમર્સિબલ જે પંપ છે તેની સગવડ પૂરી પાડવી, એવા કાર્યક્રમો થકી તળાવોનું નિર્માણ કરવું, નાની મોટી ટાંકીઓનું નિર્માણ કરવું, તળાવ કે ચેકડેમોનું નિર્માણ કરવું, વૃક્ષારોપણ કરવો, આવા નવા અનેક કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રની અંદર રોજગારી આપી આર્થિક રીતે સહાયરૂપ બની અને ગરીબીમાંથી તે કુટુંબને બહાર લાવવાનો હેતુ રહેલો છે। રાજ્ય સરકાર પણ આ માટે ઓછા વ્યાજના દરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવામાં આવે છે, પશુપાલન માટે ખાતર સંગ્રહ માટે એ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને આવા કાર્યક્રમો થકી મોટાભાગે ગ્રામીણ વિસ્તારના અને ખેડૂતોને
આર્થિક સહાયરૂપ બની અને તેમને ગરીબીમાંથી બહાર કાઢવાનો મુખ્ય હેતુ રહેલો છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારની અંદર મોટાભાગે ગરીબીની સ્થિતિ સુધારવા માટે ગુજરાત સરકારે ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા સ્વાવલંબન માટે આર્થિક સહાય પૂરી પાડવા માટેનો એક મહત્વાકાંક્ષી જે કાર્યક્રમ છે એ શરૂ કરેલ છે. ત્યાર પછીની યોજના છે ઇનામ યોજના. આ ઇનામ યોજના હેઠળ દરેક ખેડૂતોને રાષ્ટ્રીય કક્ષાનું ખેતીનું બજાર પ્રાપ્ત થઈ શકે અને દરેક ખેડૂત પોતાના કૃષિ પેદાશોના ભાવ ઓનલાઈન જોઈ શકે, વસ્તુ કે કૃષિ પેદાશોનું ઓનલાઈન વેચાણ કરી શકે અને વચેટિયાઓ કે દલાલોથી બચાવી ખેડૂતોને હરીફાઈયુક્ત વધુ આર્થિક રીતે સહાયતા પૂરી પાડવાનો હેતુ આ યોજનાની અંદર રહેલો છે. ત્યાર પછીની યોજના છે ગ્રામોદયથી ભારત ઉદય. આ કાર્યક્રમ અન્વયે વન્ય જીવો કે વન્ય પ્રાણીઓથી ખેડૂતોને થતા કૃષિલક્ષી જે નુકસાન છે તે નુકસાન ટાળવા માટે, પાકનું રક્ષણ કરવા માટે, તારની વાડ બનાવવા માટે આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવે છે. દુષ્કાળ સમયે પશુધનને ઘાસ પૂરું પાડવામાં આવે છે. અદ્યતન ટેકનિકલ અપનાવી અને વરસાદની આગાહી, જમીનની સર્વે કરી અને તે અદ્યતન ઓજારોનો કઈ રીતે ઉપયોગ કરી શકાય વગેરે દ્વારા આર્થિક સહાયતાના ભાગરૂપે કાર્યક્રમો કે કામગીરી કરી ધિરાણ અને સબસિડી પૂરા પાડી અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો મુખ્ય હેતુ રહેલો છે. આ માટે કૃષિ ધિરાણ મંડળીઓની અંદર નવા નવા સુધારાઓ અપનાવવામાં આવે છે. આ ઉપરાંત મુખ્યત્વે પાણીની એટલે કે સિંચાઈની સુવિધાઓ પ્રાપ્ત થઈ રહે તે માટે જળ સંગ્રહ શક્તિમાં વધારો કરવાનો કાર્યક્રમ પણ ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે હાથ ધરેલ છે અને તેના દ્વારા રોજગારી પૂરી પાડી અને ગ્રામીણ વિસ્તારની અંદર ગરીબીમાંથી દૂર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યાર પછીની યોજના છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. આ યોજના અન્વયે કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના 24 કલાક અને 7 દિવસ મુખ્યત્વે વીજળીનો પુરવઠો પ્રાપ્ત થાય અને ખેતી પગભર બને, ખેતરોની અંદર ઓછા વ્યાજના દરે વીજળી પૂરી પાડવી. આ ઉપરાંત 18,000 ગામડાઓને આ યોજના અન્વયે વીજળી પૂરી પાડવાનો હેતુ રાખવામાં આવેલો છે. એ માટે નવી નવી એ વીજળીની લાઈનો નાખવી, સબસ્ટેશનો સ્થાપવા અને સબસિડી દ્વારા ખેડૂતોને આવકમાં વધારો થાય એવા પ્રકારના પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે અને ટેકનિકલ સાધનો અને સબસિડી પણ સરકાર દ્વારા ખેડૂતોને પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછીની યોજના છે આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના. આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને બાગાયતી પાકના વિકાસ માટે એ વેલાવાળા કોઈપણ પાક હોય તો એને મંડપો બાંધી આપવા, સજીવ ખેતીનો વધુ ને વધુ વિકાસ થાય તે માટે તેમને તાલીમ અને માર્ગદર્શન આપવું જેવા કાર્યક્રમો આ યોજનાની અંદર શરૂ કરવામાં આવેલ છે. ત્યાર પછીની યોજના છે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. આ અદ્યતન અને મહત્ત્વની કહી શકાય એ યોજના અન્વયે રજિસ્ટ્રેશનની અંદર ફીની અંદર માફી આપવી, ખેડૂતોને ખરીદીની અંદર આર્થિક સહાયતા પૂરી પાડવી, તાલીમ અને શિક્ષણ પૂરા પાડવા, ઓછા વ્યાજના દરે ધિરાણ આપવું જેવી પર્યાવરણલક્ષી કામગીરી કરી અને ખેતીની અંદર થતા વધારાના ખર્ચને ઘટાડવાનો મુખ્ય હેતુ રહેલો છે. ત્યાર પછીની યોજના છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. આ યોજનાઓ અન્વયે
નાના ગામડાઓને મુખ્ય હાઈવેના માર્ગો સાથે જોડી આપવા માટે ગ્રામ સડક યોજના થકી ગ્રામ પંચાયતને આર્થિક સહાયતા પૂરી પાડવી, આ માટે શૌચાલયો બાંધવા, એક રોજગારલક્ષી કાર્યક્રમો સરકાર દ્વારા અમલમાં મૂકી અને તેમની સ્થિતિમાં સુધારો કરવાનો છે અને તેના દ્વારા ગરીબી ઘટાડી શકાય છે. ત્યાર પછીની યોજના છે મા અન્નપૂર્ણા યોજના. આ મા અન્નપૂર્ણા યોજના હેઠળ ગુજરાત સરકારે અંત્યોદય કુટુંબને તેમજ ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોને કુટુંબ દીઠ દર મહિને 35 રૂપિયાના ભાવે 35 કિલો અનાજ મફતમાં પૂરું પાડવામાં આવે છે. સાથે સાથે મધ્યમ વર્ગના પરિવારને દર મહિને વ્યક્તિ દીઠ 5 રૂપિયાના ભાવે એ અનાજ, જેમાં 2 રૂપિયે ઘઉં અને 3 રૂપિયે કિલો ચોખા પૂરો પાડવા માટેની સસ્તા અનાજની દુકાનોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. વધુને વધુ પ્રમાણની અંદર જે અનાજ પાછળ ગરીબી વર્ગના લોકો ખર્ચ કરે છે તે ખર્ચમાં ઘટાડો કરવાનો મુખ્ય હેતુ આ યોજનાની અંદર રહેલો છે. ત્યાર પછીની યોજના છે સાંસદ આદર્શ ગ્રામ યોજના. આ યોજના અન્વયે જે તે મત વિસ્તારના સંસદ સભ્યો પોતાનું કોઈ એક ગામ સહિત દત્તક લે છે અને તે ગામની અંદર સંપૂર્ણ પાયાની સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્ન કરશે. એના માટે ગામડાની અંદર બધા જ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બને એવા પ્રયત્નો કરવાના રહેશે, જેમાં જીવનની તકોનું નિર્માણ થાય, ગ્રામોદ્ધાર થાય, સાંસ્કૃતિક વારસાનું જતન થાય, માનવ વિકાસ થાય તે હેતુ આ યોજના અન્વયે રાખવામાં આવેલો છે. નવમો મુખ્ય હેતુ અને યોજના છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, જેને આપણે ટૂંકમાં મનરેગાના નામથી ઓળખીએ છીએ. આ યોજના અન્વયે એક મુખ્ય કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલો છે અને તેનું એક સૂત્ર લોકપ્રિય છે, એ છે આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ. આ સૂત્ર અન્વયે ગ્રામીણ વિસ્તારના પુખ્ત વયના 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને અને બિનકુશળ શ્રમિકને 100 દિવસનું 7 કલાક લેખે દરરોજના તેમને વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. સરકાર દ્વારા તેમને વેતન દૈનિકના દરે ચૂકવવામાં આવે છે અને જો એ વેતન ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેમને બેકારી ભથ્થું પણ આપવામાં આવે છે, જેમાં બાગાયતી કાર્યો, બાંધકામ કાર્યો જેવી ખાતર બનાવવા, મરઘા બતકા આવા અનેક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કરી અને કુટુંબને વેતનયુક્ત રોજગારી આપવાની બાંહેધરી આપતી આ મુખ્ય કહી શકાય એવી યોજના છે, જેના થકી ગરીબ કુટુંબના જીવન ધોરણને સુધારવાનો હેતુ આ કાર્યક્રમમાં રહેલ છે. ત્યાર પછી છે મિશન મંગલમ. આ કાર્યક્રમ દ્વારા ગરીબી રેખા નીચે જીવન જીવતા મહિલા સભ્યોને સખી મંડળ કે સહાયરૂપ જૂથમાં જોડી તેમને ઉત્તમ પ્રકારની કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવે છે, જેમાં અગરબત્તી, અથાણા, ત્યાર પછી ભરતગૂંથણ વગેરે જેવા ગૃહઉદ્યોગના રોજગારીલક્ષી કાર્યક્રમો અપનાવી અને તેમની આજીવિકામાં વધારો થાય અને ગરીબી દૂર થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે દત્તોપંત ટેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, જેના થકી સરકાર હસ્તકલા અને હાથશાળના કુટીર ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, તેમના કારીગરોને ઓછામાં ઓછી જે ચીજવસ્તુઓ છે તે ચીજવસ્તુઓ પૂરી પાડી તેમનો કાચો માલ છે એની ખરીદી કરી અને ઓછા વ્યાજના દરે લોન પૂરી પાડવાનો મુખ્ય હેતુ રહેલો છે. ત્યાર પછીની યોજના છે જ્યોતિ ગ્રામોદ્યોગ
विकास योजना जेनी अंदर उद्योग साहसिको ने वधु ने वधु उद्योगों स्थापवा माटे ए आर्थिक सहायता पूरी पाड़वी, सबसिडी पूरी पाड़वी अने नवी रोजगारीनी तको ऊभी करवानो हेतु रहेलो छे। आना माटे प्लांट, यंत्र, सामग्री, वीजळी, जमीन वगैरेनी सहायता पूरी पाड़वानो हेतु रहेलो छे। अने तेनी अंदर स्टार्टअप इंडिया ना नवा विचार साथे बेरोजगार युवानोने उद्योगोनी नवी शरूआत थाय, तेमने तालीम मळी रहे, वीजळी प्राप्त थाय ए मुख्य हेतु रहेलो छे। त्यार पछीनी योजना छे बाजपाई बैंकेबल योजना। ग्रामीण विस्तारना अने शहरी विस्तारना बेरोजगार युवानोने एटले कि 18-65 वर्षनी जेमनी उमर होय अने 4 धोरण पास होय तो तेवा दरेक युवानोने तालीम पूरी पाड़ी अने वधु ने वधु धंधो शुरू करे ते माटे ओछा व्याजना दरे धिराण पूरी पाड़वानो हेतु अने स्वरोजगारी लक्षी कार्यक्रमनो अमल थाय ते हेतु आ योजनानी अंदर राखवामां आवेल छे। आ उपरांत एक योजना एवी पण अमलमां छे કે એગ્રો બિઝનેસ પોલિસી 2016 દ્વારા સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના નિકાસની અંદર સહાયતા પૂરી પાડવી, એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટોની સ્થાપના કરી 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાનો મુખ્ય હેતુ આ યોજનાની અંદર રહેલો છે અને ભારતમાંથી ગરીબી છે એ વધુને વધુ ઘટાડી શકાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે। આવા અનેક કાર્યક્રમો થકી સરકાર ભારતમાંથી ગરીબી દૂર કરવા માટે એ નવી નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકી રહી છે જેથી કરીને ગરીબોને રોજગારી પ્રાપ્ત થાય, આર્થિક સહાયતા પ્રાપ્ત થાય અને તેનું જીવન ધોરણ સુધરે એવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે।